निमित्ते विजय विद्यालिंगर पधारेल परपूज्य महंत श्री बाबूपुरी जी तेमज गामे पधारेल नागरिक भाई बहनों विद्यार्थी भाई बहनों शिक्षक स्टाफ परिवार तमाम नु हूँ हार्दिक स्वागत करू छू। शिक्षण शिक्षण ए धीमी अने सतत ની પ્રક્રિયા છે। જેમ પાકનું વાવેતર કરીએ અને આપણે પ્રી પ્લાનિંગ કરવી પડે છે, જેને કહેવાય ખેડ, પાણી, બીજનું વાવેતર, નિંદણ અને એની લણણી અને સંગ્રહ। એ જ રીતે શિક્ષણની અંદર પૂર્વ પ્રાઇમરી, પૂર્વ એટલે પૂર્વ આંગણવાડી, આંગણવાડીથી તમારું શિક્ષણ મેળવવાની શરૂઆત કરી, ત્યાર પછી પ્રાથમિક શાળા। પ્રાથમિક શાળા એ શિક્ષણનો બેઝ છે, પાયો, એના પર ભવિષ્યની ઇમારત ટકી રહેવાની છે। એના ઉપર માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, કોલેજ કે કોઈ ટેકનોલોજી શિક્ષણ તમે મેળવો છો, એ બધું એના ઉપર ટકી રહેવાનું છે। એટલા માટે તમારે શરૂઆતથી આંગણવાડીથી આપણે એકલો ગુંધવાની હવે શરૂઆત કરવી પડશે। અને પ્રાથમિક શાળાની અંદર આવો એટલે પહેલા બીજા ધોરણથી અંદર આપણે વાંચતા લખતા આવડી જવું જોઈએ। અને દરેક વાલીને મારો આગ્રહ છે કે તમે શરૂઆતથી જ બાળકને તૈયાર કરો, આંગણવાડીથી જ, આંગણવાડીની અંદર બાળકને આપણે નિયમિત મોકલો। આંગણવાડીની અંદર ટેકનોલોજી વાળું શિક્ષણ આવે, આંગણવાડી પણ એટલે અત્યાધુનિક હોવી જોઈએ। ત્યાર પછી પ્રાથમિક ની અંદર પણ તમામ ટેકનોલોજી, તમામ સુવિધા ગવર્નમેન્ટ થોડી આપે તો આપણે ગામના લોકોથી સહકાર મેળવી અને પ્રાથમિક શાળાનું આપણે શિક્ષણ એક ટેકનોલોજી વાળું અને મજબૂત તૈયાર કરવાનું છે। ત્યાર પછી હાઈસ્કૂલની અંદર આપણે ઘણી બધી સુવિધાઓ છે અને હાઈસ્કૂલનું શિક્ષણ પણ બહુ સરસ છે, તમામ સ્ટાફની મહેનત છે, એટલે આપણને પછી બહાર જશું ને જે પેપરું પ્રાથમિક શાળા અને પેપરું હાઈસ્કૂલ, પેપરું ગામનું, આજુબાજુની ગામોનું જે શિક્ષણ હશે ને એ બહાર જઈને કહેતો પેપરું ગામનો વિદ્યાર્થી છે, એટલે તમે બધા શિક્ષકનું અને ગામનું ગૌરવ વધારશો। લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, કભી હાર નહીં હોતી। હવે આપણા જોડે સમય ઓછો છે એટલે હું વધારે મારી વાતને લાંબી નહીં કરું। અસ્તો જય હિન્દ, જય ભારત। સાહેબ